હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદસ્તે કિસાન સૂર્યોદય યોજનાનો ઈ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે અન્ય યોજનાઓ પણ ઈ શુભારંભ કરાયો હતો, જેમાં અમદાવાદની પ્રસિદ્ધ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર એન્ડ પીડિયાટ્રિક્સ કાર્ડિયાક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઈ અનાવરણ કરવામાં આવ્યું હતું. તદઉપરાંત જૂનાગઢ જિલ્લાના ગિરનાર પર્વત પર સૌથી લાંબા રોપવેનું પણ ઈ અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અમદાવાદથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા. ત્યારે પાટણ ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોર સરકારની આ યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે વડાપ્રધાને આજે ઈ શુભારંભ કરેલ તમામ ત્રણ મહત્વના પ્રોજેક્ટોને પણ કેબિનેટ મંત્રીએ સરાહનીય ગણાવ્યા હતા અને આ ત્રણેય ઈ અનાવરણના ઐતિહાસિક પળ ગણાવી. આ કાર્યક્રમમાં જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત, પાટણ સાંસદ ભરતસિંહજી ડાભી, જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ, યુનિવર્સિટીના કુલપતિ, જિલ્લા કલેક્ટર સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ યુજીડીસીએલના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્રણ પ્રકારના કાર્યક્રમોનું આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈના કાલકમલોથી ગુજરાતને ભેટા. એક કાર્યક્રમ યાત્રિકો માટે જૂનાગઢ ઉપર રોપવે માટેનો કાર્યક્રમ, બીજો કાર્યક્રમ આરોગ્યની સુવિધા માટે યુએન મહેતાને અધતન બનાવીને રાજ્યને બાળકોથી માંડીને તમામ વ્યક્તિઓ માટેની સુવિધા માટેનો કાર્યક્રમ, અને ત્રીજો કાર્યક્રમ એ ઘણા સમયથી ગુજરાતના ખેડૂતો રાહ જોતા હતા કે ખેડૂતોને પણ ખેતી માટે દિવસે વીજળી મળે એવા ત્રિવેણી કાર્યક્રમમાં આજે શુભારંભ કરવામાં આવ્યો. આપણે સૌ જાણીએ છીએ કે હાલના વડાપ્રધાન અને એ વખતના રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈના જ્યોતિગ્રામ યોજના એમને અમલમાં મૂકી હતી અને ભારતમાં સૌ પ્રથમ ગુજરાત રાજ્યની ગામડાઓમાં ઘર વપરાશ માટે 24 કલાક વીજળી આપવાનું કામ પણ એમનાથી. આજે એવી જ બીજી યોજના રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીએ રાજ્યના ખેડૂતો માટે અમલમાં મૂકી. આપણે સૌ જાણીએ છીએ, સમાચાર પત્રોમાં પણ જોઈએ છીએ કે ખેડૂત રાત્રે પોતાના ખેતરમાં પોતાના પાકને પાણી પીવડાવતો હોય એવા સમયે કેટલાક વિસ્તારોમાં જંગલી પ્રાણીઓના હુમલાના કારણે ખેડૂતોને પોતાના જાન ગુમાવવા પડ્યા. રાત્રે પાણી પીવડાવવામાં કામમાં ઝેરી જાનવર કરડવાથી પણ કેટલાક ખેડૂતોના મૃત્યુ થતા હતા. એટલા માટે દિવસે વીજળી ખેડૂતને આપવા માટે કિસાન સર્વોદય યોજના આજથી આપણે શુભારંભ કરાવ્યો. શરૂઆતમાં આજે 1055 ગામોને વીજળી આપણે આપી રહ્યા છીએ. આજથી દિવસે વીજળી આપવાની શરૂઆત થઈ છે. 2022 સુધીમાં સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે એ પ્રકારનો આજે શુભારંભ કરાવ્યો. પ્રધાનમંત્રી હું આપણા ઉત્તર ગુજરાતના વતને પાટણ જિલ્લાને પણ એમને હંમેશા દિલ્હીમાં બેઠા પણ પાટણને હંમેશા યાદ કરી અને આપણને સૌને હંમેશા માર્ગદર્શન પણ આપતા રહ્યા. આજે પણ એમનું માર્ગદર્શનથી પાટણ જિલ્લો ઘણો આગળ વધી રહ્યો. પાટણ જિલ્લાની અંદર અત્યારે ખીજોરોનું કામકાજ ચાલુ થઈ નવા સબસ્ટેશનો લગાવવાનું પણ ચાલી રહ્યું છે. નવા ટ્રાન્સફોર્મર લગે જશે. નવેમ્બરમાં પણ આ જિલ્લાના ઘણા ખરા તાલુકાઓ જોડાઈ જવાની અમને ખુશી. સોલાર પાર્ક પાટણ સોલાર પાર્કને પણ યાદ કર્યું, જળ સંચયના કામોને પણ યાદ કર્યા, સુજલામ સુફલામને પણ એમને યાદ કરી અને પાણી બચાવવા માટે આપણે સૌને અને પાણી બચાવવું આપણા સૌનો એક ધર્મ છે માનીને પણ પાણી બચાવવા માટે આપણે આપણે